હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે મગની દાળનો શીરો બનાવીએ છીએ. તો મેં અહીંયા જે ફૂતરા વગરની દાળ આવે એ લીધી છે, એક વાટકો જેટલી દાળ લીધી છે. તો હવે આપણે તેને મિક્સરમાં દળી લેશું. અહીંયા આપણે મગની દાળને આવી રીતના કરકરી દળી લીધી છે. અને અહીંયા મેં એક નાની વાટકી કાજુ લીધા છે, કિસમિસ છે અને સુગર લીધી છે. અને દૂધને આપણે ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે અહીંયા એક અડધી વાટકી જેટલું ઘી એડ કરીશું. અહીંયા આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે એમાં મગની દાળનો લોટ એડ કરીશું. મીડિયમ ગેસ ઉપર આપણે આવી રીતના સતત હલાવીશું. સતત આવી રીતના આપણે હલાવતા રહીશું. હવે આપણો કલર સેજ લાલ ઉપર થવા આવી ગયો છે અને સુગંધ પણ સરસ આવે છે. તો હવે આપણે જે દૂધ ગરમ કર્યું છે એમાં જ મેં સુગર એડ કરી દીધી છે. તો હવે આપણે ધીમે ધીમે આમાં દૂધ એડ કરી દઈશું. હવે આપણે આમાં એક કપ જેટલું દૂધ એડ કરીએ છીએ અને સતત આપણે હલાવીશું. હવે આપણે બધું ડ્રાયફ્રૂટ એડ કરી દીધું છે અને આપણો શીરો રેડી થઈ ગયો છે. જો તમને મારો મગની દાળનો શીરો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈઝ.